પહેલા તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબેન નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપ પર લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કૂપન કોડ છે તેમાં જોબ સ્ટેન

પ્રયાસ કરીશું તો દોસ્તો વિડીયો પ્લીઝ અંત સુધી જુઓ વિડીયોમાં જેટલી પણ માહિતી છે સમજી લો એના પછી જ એપ્લાય કરો અને વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામ મિત્રોથી ફરીવાર એક વિનંતી કરું છું કે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો ના ભૂલતા એકદમ ફ્રીમાં છે લિંક વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી જોડાઈ શકો છો તો કરાર આધારિત જે ભરતી છે તે અંગેની આ જાહેરાત છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંતર્ગત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીનદયાળ ઔષધાલય તો દીનદયાળ ઔસલાદય ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણે અગિયાર મહિનાની કરાર આધારિત ભરતી કરવાની થાય છે સેલેરી ફિક્સ રહેશે નીચે મુજબની જગ્યાઓ મેરિટથી ભરવાની થાય છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર રજાના દિવસોને બાદ કરતાં માત્ર અને માત્ર રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની છે ઉમેદવાર રજિસ્ટર પોસ્ટ એડીમાં જે તે જગ્યા માટે અરજી કરેલી છે તે જગ્યાનું નામ અથવા કવરની જમણી બાજુ લખવાનું રહેશે તેમજ ઉમેદવારોએ તેમના અભ્યાસ અંગેના તમામ દસ્તાવેજી પુરાવાઓ જેમ કે એચ એસ સી માર્કશીટની તેમજ બીબીએસસીબી એમએસ બી એચ એમ એસના પાસિંગ તથા ફાર્માસિસ્ટને લગતા તમામ માર્કશીટની ટ્રુ કોપી તેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારીનું પ્રમાણપત્ર આધાર કાર્ડની ઝેરોક્ષ તથા સામેલ કરવાની છે પ્રમાણપત્ર સામેલ ન હશે તેવી અરજીઓ રદ કરવામાં આવશે દોસ્તો આગળ વાત કરીએ ત્રણે ત્રણ અલગ અલગ પોસ્ટ છે દરેક વિશે વેકેન્સી અલગ અલગ છે લાયકાત એક્સપિરિયન્સ પણ અલગ છે એક એક કરી ડિટેલમાં વાત કરીશું મેડિકલ ઓફિસર માટે ત્રીસ હજાર સેલરી છે પર મંથ હાલમાં ટોટલ તેર વેકેન્સી છે લાયકાતની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ બી સિ સિટીઝન ઓફ ઇન્ડિયા એમબીબીએસ પાસઆઉટ કરેલું હોવું જોઈએ એજ પાસઠથી વધારે ન હોવી જોઈએ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ભાષાનું નોલેજ હોવું જોઈએ આ ઉપરાંત પ્રાયોરિટી વિલ બી ગીવન ટુ અ લોકલ પ્રાઇવેટ પ્રેક્ટિસનર એમને પ્રાયોરિટી આપવામાં આવશે આયુષ મેડિકલ ઓફિસર સેલેરી ત્રેવીસ હજાર પર મંથ ટોટલ તેર વેકેન્સી છે મેડિકલ ઓફિસર અને આયુષ મેડિકલ ઓફિસર વચ્ચે આયુષ મેડિકલ ઓફિસરમાં પણ દોસ્તો ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે તમે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બી એ એમ એસ બી એચ એમ એસની અને એજ પાંસઠ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ ત્રીજી છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ સેલેરી તેર હજાર રૂપિયા ઓછામાં ઓછું બેચલર ઓફ ફાર્મસી કરેલું હોવું જોઈએ ચાલીસથી વધારે એજ ના હોવી જોઈએ ફાર્માસી કાઉન્સિલિંગ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ હવે દોસ્તો આ ભરતી માટે જરૂરી શરતો સમજી લઈએ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારીના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવા ખુલેલ દયાળ ઔષધાલય જેનો સમય પાંચથી રાત્રે નવ સુધીનો છે તબીબ દ્વારા એક પેરામેડિકલ સ્ટાફ પોતાની જરૂરિયાત મુજબ રાખી શકશે જેનો સંપૂર્ણ ખર્ચ જે તે પસંદગી પામેલ તબીબે પોતે ઉઠાવવાનો રહેશે જરૂરી તબીબી તપાસના સાધનોની વ્યવસ્થા તબીબે સ્વખર્ચે કરવાની રહેશે મેડિકલ ઓફિસર આ ક્લિનિકમાં અવારનવાર તમામ નાગરિકો દર્દીઓની આરોગ્ય તપાસણી કરવાની જરૂરી દવાઓ ક્લિનિકમાંથી આપવાની પાટાપિંડી વગેરે કરવાની જરૂર પડે દર્દીઓની નજીકની સરકારી હોસ્પિટલમાં રિફર કરવાની માર્ગદર્શન આપવાની વગેરે કામગીરી કરવાની છે આ બંને જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નવસારીને રહેશે જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે તો દોસ્તો દસ દિવસની અંદર અરજી તમારે કરવાની છે ડાયરેક્ટ મેરિટ આધારિત ભરતી છે જરૂરથી ભાગ લેજો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને ખાસ જણાવજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ